રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેનો વિવાદ ફરીથી ચરમસીમાએ પહોંચતો દેખાઈ રહ્યો છે। હવે ગેહલોતે સાફ કહી દીધું છે કે સચિન પાયલટને રાજસ્થાનના મુખ્યમંત્રી બનાવી શકાય નહીં। આવું નિવેદન આપીને ગેહલોતે હાઈકમાન્ડને સીધી ચેલેન્જ ફેંકી છે। એક તરફ સચિન પાયલટ ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે દેખાઈ રહ્યા છે અને બીજી તરફ મુખ્યપ્રધાન અશોક ગેહલોતે ફરી પાયલટ સામે મોરચો માંડ્યો છે। અશોક ગેહલોતે કહ્યું છે કે પાયલટ ધારાસભ્યોને લઈને સરકારને પાડવા માટે માનસેર ગયા હતા અને તેઓ ભાજપ સાથે મળેલા હતા। આવી સ્થિતિમાં પાયલટને મુખ્યમંત્રી બનાવી શકાય નહીં। તો ગેહલોતના આ નિવેદન બાદ સચિન પાયલટે પલટવાર કર્યો અને કહ્યું કે ગેહલોત સિનિયર નેતા છે અને મને નથી ખબર કે તેમના મારા વિરુદ્ધ કોણ ઉપસાવી રહ્યું છે। આ સમય પાર્ટીને મજબૂત કરવાનો છે। ભાજપની હાર થઈ ત્યારે હું પાર્ટી અધ્યક્ષ હતો, છતાં કોંગ્રેસ અધ્યક્ષે ગેહલોતને મુખ્યમંત્રી બનાવીને એક મોકો આપ્યો છે।